માંગરોળ તાલુકાની જીવાદોરી સમાન ભાદરેચા ડેમનું કામ અંતિમ તબક્કામાં લોકોને પાણીનો મોટો પ્રાણ પ્રશ્ન હલ થશે. માંગરોળ નજીક આવેલા ભાદરેચા ડેમનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. પાણીના ભારે પ્રવાહથી 25 મીટરનું ગાબડું પડ્યા બાદ છેલ્લા 2 વર્ષથી આ પાણી દરિયામાં વહી જતું હતું. અગાઉના વર્ષોમાં ચોમાસા બાદ પણ ખૂબ જ લાંબા સમય સુધી આ ડેમમાં પાણીનો સંગ્રહ રહેતો હતો. ભાદરેચા ડેમમાં પાણીનો સંગ્રહ રહેતા આજુબાજુની ખેતીની જમીનને પણ પુષ્કળ ફાયદો રહેતો હતો. તેમજ માંગરોળ શહેરને પાણી પૂરું પાડતા નગરપાલિકાના 2 કુવાઓમાં પણ ઉનાળા સુધી પાણી ખૂટતા નહોતા. પરંતુ આ ડેમમાં ગાબડું પડ્યા બાદ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ ટેન્ડર અને 2-3 એજન્સીઓને વર્ક ઓર્ડર કરવા છતાં પણ આ ડેમની રિપેરિંગની કામગીરી કરવામાં આવી ન હતી. ભાદરેચા ડેમનું કામ અમે 21 તારીખે સાહેબ ચાલુ કર્યું, 21-3-2019, અને 10-4 તારીખે અમે કામ પૂર્ણ કરી દેશું. જૂનાગઢ ડી એ બી વડોદરા એજન્સી આ કામ છે. કઈ તારીખથી કામ ચાલુ? 21-3-2019. 10-4-2019 કામ પૂર્ણ થઈ જશે. આ પુલ બને જે નવું બન્યું એ તો કોન્ક્રીટનું છે, એ તૂટે એમને પાછળનું જે છે એ માસ કોન્ક્રીટ એટલે પથ્થરથી કરેલું છે જૂનું વર્ષો પહેલાંનું. એની આગળ જે માટીનું કામ હોય એ માટીનું કામ નથી તો એ ડેમેજ થવાની શક્યતા 100%. આ બાબતે માટીનો પારો આગળના ભાગમાં લે તો આની આયુષ વધે. પંથક માટે પાણી માટેની જીવાદોરી સમાન છે અને આ ભાદરેચા ડેમમાં છેલ્લા 3-1 વર્ષથી એક ગાબડું પડી જવાને કારણે પાણીનો સંગ્રહ થતો ન હતો અને આના માટે દરેક પત્રકારોએ ખૂબ જ મહેનત કરેલી. અંતે 3-1 વખત ટેન્ડરો આપેલ અને ડાઉનમાં ભરી અને એજન્સીઓ મોકલી ગયેલ અને તેણે કામ ન કરેલ. છેલ્લે અત્યારે ઓડેદરાભાઈની કંપનીને કામ આપેલ અને ત્યારથી અત્યારે અમે સતત લગભગ છેલ્લા 21 તારીખ પછીથી 4-5 વખત અહીંની મુલાકાત લીધી અને કોન્ક્રીટવાળું મજબૂત કામ ચાલુ છે. અને આ વખતે અમને ખરેખર ખૂબ ખુશી છે કે માંગરોળનો પ્રાણ પ્રશ્ન જેવો પાણી પ્રશ્ન ખૂબ જ સુંદર રીતે ઉકલી જશે અને અહીંનું કામ લગભગ 10 તારીખ સુધીમાં પૂરું થઈ જશે એવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. અને આ કામ ખૂબ સુંદર છે અને આ માંગરોળના પત્રકારો આ બાબતના ખૂબ જ જાગૃત રહી અને સતત મોનિટરિંગ કરી અને આ કામને બિરદાવે છે. ડેપ્યુટી એન્જિનિયર શ્રી ડાભી સાહેબને પણ અમે વારંવાર આ બાબતે મળેલ અને તેનો ખૂબ જ પોઝિટિવ સપોર્ટ થાય અને પોતે પણ આ બાબતમાં અંગત રસ લઈ અને ખૂબ જ સુંદર કામગીરી થાય એ માટેની મહેનત કરેલી જ છે. પરંતુ હવે ભવિષ્ય માટે થઈ અને આગળ જે આ નવું કામ છે તેના પહેલાંનું જે જૂનું કામ છે ત્યાં એક માટીનો પાળો કરી અને પાનનો ફોર્સ છે એને ડેમેજ થતું અટકાવે એ માટે થઈને માટીનો પાળો ખૂબ જ જરૂરી છે. તો ભવિષ્યમાં આ બાબતનું પણ સરકારશ્રી અને લાગતા વળગતા અધિકારીઓ ધ્યાન રાખી અને આ કામ ખૂબ પૂર્ણ કરાવે તો આની મજબૂતાઈ ખૂબ જ વધી જાય અને ભવિષ્યમાં આવો કોઈ પ્રોબ્લેમ ન થાય એવું પણ એ માનવું છે બધા. ત્યારબાદ સતત અખબારી અહેવાલો બાદ હાલમાં ભાદરેચા ડેમની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને આ ડેમની કામગીરી આગામી 3-1 દિવસોમાં આ ડેમનું કામ પૂર્ણ થઈ જવાની આશા છે. ત્યારે આ વર્ષે કુદરત ભરપૂર હેત વરસાવે અને જળરાશિથી છલોછલ ભરાઈ જાય, આ ભાદરેચા ડેમનું સૌંદર્ય ફરી ખીલી ઉઠે અને આ નજરાણું જોવા માટે લોકોમાં પણ ઉત્કંઠા જાગી છે. અનીસ ગોદાણાનો રિપોર્ટ, માંગરોળ.